આપણી વચ્ચે શાહબુદ્દીનભાઈનું. શાહબુદ્દીનભાઈ ચારણ, બારોટ, સંતો એની વચ્ચે રહીને ડાપણની, વિઝડમની, સૂઝની વાતો કરે, એમાં તળપદા દૃષ્ટાંતો હોય લૌકિક, પણ સાથે સાથે પશ્ચિમનું સાહિત્ય જેને ક્લાસિકલ લિટરેચર કહીએ છીએ, જેનું નામ શું સ્પેલિંગ પણ ન આપણે કરી શકીએ એવા બધા નામો પણ એમને મોઢે હોય. નામ નહીં માત્ર, એમના કોટેશન પણ મોઢે હોય. કોટેશન જ નહીં, એ કઈ ચોપડીમાં કયા પાને છે એની પણ એમને ખબર હોય. આવા પુસ્તકના કીડા, પુસ્તકને સમજીને, પચાવીને એનો મર્મ પ્રગટ કરાવનારા હાસ્ય ક્ષેત્રે એક વિરલ, એક અનોખું, આગવું, પોતિકું એક રૂપ એમણે કંડાર્યું છે. અને એ રૂપ ફિલ્મના પડદેથી પણ, કેસેટ્સ દ્વારા પણ, રેડિયો દ્વારા પણ, અને આવા સમૂહ માધ્યમો દ્વારા એટલું બધું પ્રચલિત બન્યું, એટલું બધું પરંપરિત બન્યું કે ભાગ્યે જ આટલી સ્વીકૃતિ. આ બાલ વૃદ્ધ જ માત્ર નહીં, લૌકિક અને શિષ્ટ સમાજ એટલું જ નહીં, ગામડું અને શહેર નહીં, દૂર દૂરના નેસડામાં પણ શાહબુદ્દીનભાઈની કેસેટ વાગતી હોય, એના જોક્સ વાગતા હોય. હું જ્યારે બાપુ ત્યાં ઉત્તર ગુજરાતમાં હતો કુલપતિ, ત્યારે અમસ્તા નીકળ્યા હોય બહાર ને સેજ કારનો કાચ ખોલીને આમ જોઈએ તો કેટલી ચાની હોય ત્યાં શાહબુદ્દીનભાઈની કેસેટ વાગતી હોય ને બધા લોકો સાંભળતા હોય. એટલે મેં એમને નિમંત્રણ આપેલું કે અમારે ત્યાં યુનિવર્સિટીમાં આપે કાર્યક્રમ આપવાનો છે, અંબાદાનભાઈ આપને લઈને આવશે ગાડીમાં અને રોકાવાનું છે થોડાક દ્યાં, લખવાનું છે, વાંચવાનું છે, યુનિવર્સિટીમાં રહેવાનું છે. પણ બાપુ એમને સાંભળવા મને એમ કે 200-500 આવશે એટલે એવો મંડપ કર્યો હતો. પણ મને ત્યાંના લોકો કહી ગયા કે સાહેબ હજી બીજા 5-7 ગાળા કરવા પડશે. ત્યારે ગાળા શબ્દની મને ખબર નહીં, પણ શાહબુદ્દીનભાઈને ખબર છે કે માંડવો પણ ટૂંકો પડેલો. ત્યારે પાટણની અંદર ઉત્તર ગુજરાતની ભાષા બોલનારા, કાઠિયાવાડની ભાષા ન સમજતા હોય એવા પણ હજારો, કદાચ 5-1000 શાહબુદ્દીનભાઈ, અતિશયોક્તિ ન કરું તો, પણ એમણે એક કલાક નહીં, બે કલાક નહીં બાપુ, 4 કલાક સુધી કોન્સ્ટન્ટ એકલાએ જે વનમેન શો કર્યો છે એ શિક્ષણ જગતનું ઐતિહાસિક પ્રકરણ શાહબુદ્દીનભાઈ રાઠોડ. અને બધી વાતો પણ એટલી મરમી કરેલી. આજે અહીંયા કાગને ફળીએ આપણે એને નિમંત્ર્યા છે. એમણે જ્યારે નિમંત્રણ આપ્યું ત્યારે કહ્યું કે હું એક વખત તો પધારી ગયો છું, આમ એવી એની ભાષામાં કીધું. મેં તો પધારી ગયા હોય અને બીજી વખત ન પધારવું હોય એવું ક્યાંય લખ્યું નથી. તમે કાર્યક્રમ કરી આવ્યા હોય ત્યાં બીજી વખત નથી જતા? મને કે જાઉં છું, પણ આ તો ભૂલથી કહેવાઈ ગયું હોય તો મારી ફરજ છે તમને કહેવું પડે કે હું આવી ગયો છું. હો, બહુ સહજ રીતે નોતરું સ્વીકાર્યું. કાગને ફળીએ કોને આવું ન ગમે બળુભાઈ? હરીશભાઈ ચોક્કસ આવશું, એટલું જ નહીં અમે એક દી વહેલા આવી જઈશું. મેં કીધું પણ એક દી વહેલા ત્યાં આવશો તો થોડીક અગવડતા, પણ ના ના, હું અગવડતા પડે એમ નહીં કરું. હું મળવા જઈશ, નિરાંતે રહીશ, પછી સમયસર પહોંચી જઈશ. ઉપાધિ ન કરતાને ફોન કરીને વારંવાર મને કનડતા નહીં, હું લખી રાખીશ ડાયરીમાં. એટલા પંક્ચ્યુઅલ, એટલા વ્યવસ્થિત, છતાંય મેં અમસ્તી ટકોર કરી, ના ના, મેં બધું મારું ગોઠવી લીધું છે, ગાડીનું બધું થઈ ગયું છે બળુભાઈ, નિરાંત રાખો, મજા કરો, આપણે કાગને ફળીએ ઘોડા ખેલવશું. આપણે પણ એના ઘોડા ખેલવવાની કળાને સાંભળવા ઉત્સુક છીએ. લિખિત સાહિત્ય દ્વારા, મૌખિક સાહિત્ય દ્વારા અને રૂપેરી પરદે પણ જેમણે પગરણ કર્યા છે એવા શાહબુદ્દીનભાઈ કાગને ફળીએ પગરણ માંડે એવા નિવેદન સાથે એને નમ્ર પ્રાર્થના. શાહબુદ્દીન રાઠોડ. કોની દિવાસળી, કોનો દેવતા, ક્યાંથી આવી ચિનગારી? ભારેલો અગ્નિ નથી તમારો, ભભૂત ભલે હોય તમારી.
આ ચાર પંક્તિઓમાં સમગ્ર જીવનનો સારાંશ આવે છે ભગત બાપુનો. અને મેં કીધું તું જાની સાહેબને કે ભાઈ એકવાર હું અહીંયા આવી ચૂક્યો છું, ભીખુદાનભાઈને તો સૂરનો સઠવારો છે, મારે તો એ જ નથી કે કોઈ સાજનો સંગાટ નથી, આ બોલીને પૂરું કરવાની વાત. તો આ બીજી વાર હું અહીં આવું છું અને આ ફળિયું જે રહ્યું ને મજાદરનું, આની ઉજ્જવળ પરંપરાનો ઇતિહાસ જે છે ને 13મી સદી સુધી પહોંચે. 13મી સદીની વાત, જેથી પાટણમાં સોલંકીઓનું શાસન અને જૂનાગઢમાં રા ડિયાસનું. પણ સોલંકીઓ છે ને બહુ હીન કક્ષાએ ઉતરી જાય. તમે નવગણની વાત જુઓ, પછી રાખેંગાર આર્યનો વ્યવહાર જુઓ, સતીને સામુખો ભોગાવવામાં સતી થઈ જવું પડ્યું રાણક દેવીને. તો આ બધું કરવામાં હવે ડિયાસ આર્યનો સોલંકીઓનું વેર, અને એમણે હરવાળી એવો રસ્તો લીધો બીજલ કવિને સાજ્યા કે ગમે એ કરો પણ રા ડિયાસનો માથો લઈ આવો. અને કવિ પ્રકાંડ વિદ્વાન હતા અને આ એ પાસે જાણકાર હતા શાસ્ત્રીય સંગીતના, અને આ કાવ્ય જ્યાં શરૂ કરે ત્યાં સમજી જતા, એવું ડિયાસની સમજણ ઊંચી હતી. કવિરાજ જ્યાં પધાર્યાને અને રજૂઆત કરીને એવી એવા કાવ્યો રજૂ કર્યા ને રા ડિયાસને મોજના તૂરા છોટ્યા કે કવિરાજ માગો, એટલે એણે માંગ્યું હું આપનું માથું માગું. તરત ચાંદીનો થાળ આવ્યો, તલવાર કાઢીને કમળ પૂજા કરી માથું થાળમાં પડ્યું, ધડને સંભાળી લીધું અને એને રેશમી કપડામાં વેચીને કવિને સુપ્રત કર્યું. પણ કવિને પછતાવાનો પાર ન રહ્યો, આ હા હા આ જ કર્યું, આવા ઉદાર રાજવી અરે આવો વ્યવહાર મેં કર્યો, આવ્યા તો ખરાબ પાટણ, માન મરતબો હાલ મિલકતને લાખ પૈસાને ઘણા પ્રલોભનો આપ્યા, કાંઈ ન સ્વીકાર્યું. અને રા ડિયાસની પ્રશંસા કરી કાવ્યો દ્વારા, અને એક જ વાત કીધી કે હવે બસ ચંદનની ચિતા ખડકાવો. એ ચંદનની ચિતા ખડકાવવામાં આવી, કવિ બીજલ દાતાનું મસ્તક ખોળામાં લઈ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ને અગન પછોડી ઓટી લીધી. ભૂલ કરી પણ ભૂલનું પ્રાયશ્ચિત જીવતરથી ચૂકવી દીધું. વાહ વાહ, આવું એને પ્રાયશ્ચિત કર્યું. અને બીજલ કવિને ત્રણ દીકરા, એમાં સૌથી નાનું નામ કાગસુર. સુર એટલે દેવ, ચારણોમાં હોય ને જેઠસુરને માણસુરને એવા નામો હોય છે. એ કાગસુરની 36મી પેઢીએ ઝાલા કાગ થયા, 38મી પેઢીએ બાયા કાગ થયા અને 38મી પેઢીએ દુલા કાગ થયા, જેના ફળીએ બહેન આપણે આ વાત કરી છે. આ ઉજ્જવળ પરંપરા બહેન ઇતિહાસ. અને વચ્ચે જો કોઈ તો સાંભળા કાગે કથા, દાડા જ માણા ને ફળ હટા, હોય કે તો ઘોડા રાખતા, બારવટીયા તો રીતસર બધા બારવટીયા ભેગા થઈને નક્કી કર્યું કે પાલીતાણા જૈન મંદિરોમાં અઢળક સંપત્તિ છે એ લૂંટી લે. એટલે સાંભળા કાગે કીધું કે માતાનું અપમાન કોઈ દી ન થાય, એની આબરૂ ન લેવાય કોઈ દી, આ તીર્થસ્થાનો છે એ આપણી માતા છે, એને છોડી દીધો સાથ, પણ કર્યું નહીં આ કામ. અને ઝાલા કાગની જેની હું વાત કરું છું ને, 36મી પેઢી એ તો ગીર જેવી ભૂમિકા, એની જન્મ ભૂમિકા, અને મામધામ ઠામ બધું હતું, મોટું કુટુંબ હતું, ઢોર ઢાંકર હતા. પણ દુકાળ પડ્યો અને દુકાળ એટલે માતાઓ બાળકોને તજી દેતી, આવા બાળકો ભેગા થઈને કાંગલા કહેવાતા ને, એના પાસે ચોળા નીકળે ને ગમે એ ઘરમાં પહોંચી જાય ને ખાવા માંડે. આવો ભયાનક દુકાળ, ઝાલા કાગનું બધું સાથ, કુટુંબના તમામ માણસોએ વિદાય લીધી અને ઢોર ઢાંખરે મરી ગયા. બે ભેંસો બધી અને એક પાડો, અને એક પાડામાંથે સમય જાય એટલી ઘર વખત, ઉપર આબ નીચે ધરતી, ભાગ જ્યાં લઈ જાય અહીંયા જાઉં,
એમ કરીને ઝાલક આવી સહેલી નજર નાખીને આંખમાં આંવડા હરે નીકળી પડ્યા. ફરતા 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 મજાદરની સીમમાં આવ્યા. એક ઠેકાણે જગ્યા પસંદ કરીને કિલ્લા ખોડ્યા અને ભેંસુ બાંધીને લાકડા બાકડા ભેગા કરીને જેવું તેવું ઝૂંપડું બનાવ્યું. ગિયડ અરડું શાખાના ચારણોના 25 ગામ મજાદરના, અને એના જે શાખામાં દીકરી દીધી હોય પછી લેવા દેવાનો વ્યવહાર ન હોય આવી જાતના એના નિયમો. અને આ 32 વર્ષનો અને આટલી જ આની સંપત્તિ, એટલે કોણ આને દીકરી આપે? પણ જહાક અરડું નામના મજાદરના એક વડવીર, એ વડ માણસ હતા, એને જોયું કે ભલે ખોરડું ખાનદાન હોય, ભૂખ પણ ભૂખમાં ભાંગી પડ્યું છે, પણ ખોરડું ખાનદાન ઝાલાકાગની ખાનદાની એને જોઈ અને એને દીકરી આપી. એટલું નહીં, 40 વીઘા જમીન કાઢી દીધી મજાકા. અને એને આ દીકરાનો જન્મ થયો એ ભાયા કાગ. અને એમના ધર્મપત્ની ધાનબાઈ પણ ધાનબાઈ અન્નપૂર્ણાનો અવતાર. પોણો મણ દળનું દળવું પડતું, રોજ એટલા મહેમાન, કાગનો ઓટલો એટલો પોળો, ચોટલો એટલો મોટો, કે આ પોણો મણ એ તો ધાનબાઈની વૃદ્ધાવસ્થા આંબી ગઈ ને ત્યાં કહેતા કે આ દળનાના પ્રતાપ છે બધા. એને જે દુખાવા ઉપડતા ને તેથી આમ કહેતા. પણ ભાયા કાગ માટે જો કહું તો મેઘાણીએ તો આમ કડક આલોચના કરી છે. કાગવાણીમાં હું જે કહું છું ને એ બધું લેખિત જ છે, ઘણું ખરું કાગબાપુએ પોતે જ લખ્યું છે એમ. અને મેઘાણીએ આવી કટુ આલોચના કરી છે. એ વખતનો સમાજ કેવો હતો? આહિર, ખસિયા, બાબરિયા, ગરાશિયા, આ લોકો, આ વર્ણ હતો ને એમાં જુઓ, દારૂ પીવો ને પીવડાવવો, ચોરી કરવી કરાવવી, માથા ભારે ગણાવવું અને માથા ભારે માણસ વારે સંબંધ રાખવો, આ ઇજ્જત ગણાતી. એ જમાનામાં આ ઇજ્જતનું ધોરણ હતું ને આ માપો ગણાતો. અને આવું ભાયા કાગ માટે કવિ કાગે લખ્યું, દુલા કાગે લખ્યું, વટદાર શબ્દ વાપર્યો કે મારા બાપા વટદાર હતા. અને એક વાત એને નોંધી છે દુલા કાગે કે મજાદર આજુબાજુના ગામડામાં કોઈનું ઢોર ખોવાઈ જાય તો ફરિયાદ કરવા અહીં ભાયા કાગ પાસે આવે. અને માણા માથેથી ઉઠીને મારા બાપા હાલતા થઈ જતા, એનો ઢોર જડે ત્યારે આવે પાછા, નકર ન હોય, ભલે એક દી, બે દી, ત્રણ દી એમ થાય. પણ એને અખાજનો કોઈ બાદ નહોતો ભાયા કાગનો. દારૂ અને માંસાહાર સામાન્ય હતો. એટલું જ નહીં, દુલા ભાગ દુલા કાગ નહીં કહેતા કે બેટા સાટો પાણી લે, આંખ રાતી કર, કેડે તરવાર બાંધ, 5-5 ઘઉંનો પલો કાય ફાંજ પડે તો આ મારો બબોટ હું સાચવી શકીશ, આમાં ભગત થવાય ભળ ન થવાય. અને બાપ અને દીકરા ને બે ને જીવન શૈલી સાવ જુદી. આ ભાયા કાગનું આવું જીવન હતું ને દુલા કાગનું એથી જુદું હતું સાવ. એટલે આ ભાયા કાગની વાત કરીને હવે દુલા કાગની, આ ભાયા કાગને ધાનબાઈને ત્યાં પાણનું બંધાણું. અને 25 નવેમ્બર 1903 રોજ દીકરાનો જન્મ થયો. એનું નામ આપવામાં આવ્યું દુલા, દુલો નામ પાડ્યું, એટલે દુલા ભાયા કાગ. અને અહીંથી આ વિક્ટર, આ ધરતીમાં એનું બાળપણ વીત્યું, આ ધૂળમાં આળોટ્યા છે, આ એના ધનધાનથી એનું પંડ બંધાણું હોય છે. એ દુલા કાગ વિક્ટરની નિશાળમાં 5 ગુજરાતીઓથી ભણ્યા. એનું ખરું નામ પોર્ટ આલ્બર્ટ વિક્ટર છે, અને વિક્ટર એટલે મહારાણી વિક્ટોરિયાના પતિ. V&A મ્યુઝિયમ ઘણા છે લંડનમાં, આલ્બર્ટ હોલ છે, આપને ખ્યાલ છે બાપુ. તો આલ્બર્ટના હશે એનો શિલાન્યાસ થયો છે. ફોર્ટ આલ્બર્ટ વિક્ટર નામ સાંભળો તમને એમ થાય કે ઇંગ્લેન્ડના કોઈક બંદરનું, એનો શિલાન્યાસ એને કર્યો હતો ને. એ જમાનામાં ન માનો કે પહોંચી શકે તો ભાવનગર મહારાજા તખ્તસિંહના નામની તકતી તૈયાર રાખવામાં આવી. પણ છેલ્લી ઘડીએ આગબોટ દેખાણીને આલ્બર્ટ આવ્યા ને એને શિલાન્યાસ કર્યો, એટલે નામ આપવામાં આવ્યું ફોર્ટ આલ્બર્ટ વિક્ટર. અને અહીંયા 5 ચોપડીનું
દોલાએ એને કિશોર દોલાએ એને શિક્ષણ મેળવ્યું. પણ વાંચનનો જબરજસ્ત શોખ. રામાયણમાં તે લખ્યું છે કે મારા હાડમાં ઉતરી ગયેલો ગ્રંથ. આમ એને ગ્રંથસ્થ કરી નાખ્યો. પછી થતું એવું, હવે આ પિતા પુત્રના બેયને જીવન જુઓ, પાયા કાગનું મેં કીધું એ પ્રમાણેનું જીવન, અને નિંદા અને સ્તુતિ વચ્ચે અટવાતું એમ મેઘાણીએ શબ્દ વાપર્યા કે આવી જાતનું હતું. પણ એની સામે દુલા કાગ, હવે એની 13 વર્ષની ઉંમર, આ શિક્ષણ પૂરું કરીને 5 ચોપડી હટી ભણી લીધું, પછી એને ગાયો ચરાવવાની એક ધોન હતી, અને ગાયો ચરાવવા લઈ જવી એટલે ઉઘાડા પગે ઉઘાડા માથે હારી એક રોટલો, એમાં દાળ નહીં શાક નહીં, ગાયો ચરે ત્યારે એ રોટલો ખાવાનો, ગાયોને પાછું પાણી પાવાનું, હારી એક ડોલ, ડોલમાં રામાયણ, બગલમાં સુભદ્રા હરણનું પુસ્તક, અને ગાયું બે હતી બેસવા, અને આવું નિમ એને લીધેલું. અને એ એક બેની પૂરતું નહીં, એક વર્ષ અને 9 મહિના સુધી રહી, એનું 13મું વર્ષ ને 14મું વર્ષ ને એનાય 9 મહિના આ રીતે વ્યતીત થયા. અને ગાયો ચરાવતા આવી રીતે એના પિતાને જરાય નહોતું ગમ. દોલા કાગ માળા ફેરવે ભાયા કાગે અને માળા નહોતી કીધી ખોગી, સિંદરા ટાણીમાં બસ એની એક જ વાત હતી. અને ગણપતિની ઓલા પૂજા કરે, હવે ગણપતિની હોય એને તો ચામુંડા આરાધ્ય દેવી તો એ હતા કે હાથમાં મસ્તક હોય કપાયેલો, ખડગ હોય લોહીવાળો નહીં. પણ એકવાર એવું થયું, પોષ વદ 13નો દિવસ અને જોલાપરી નદીમાં આ કિશોર કાગે સ્નાન કર્યું, ભગવાન સવિતારાયણને આમ અરજી આપે, ત્યાં એક સંતનું આગમન થયું, વિશાળ લલાટને તેજસ્વી મુખારવીને ભગવી કંઠાને ચાકડીને, અને એણે જોયો બાળકને એટલે સીધું પૂછ્યું. કાગની એક જ ઈચ્છા હતી કે ગાયો ચારવી અને કવિતા લખવી. ગાયો હા કવિતા લખવી એટલે ચારણ યુવાનોમાં ચેડીએ, અને આજે છે જો આવૃત્તિ હોય કે કવિતાનું સર્જન કરું, એવી એને એનામાં અંતરથી એની ઈચ્છા હતી. એટલે સંતે એની આમે આવીને ઊભા રહ્યા કે બાળક કવિતા લખતા શીખવું તારે? હા બાપુ મારે શીખવું. કોણ છો? તો કે હું ચારણ હાલ મારી હારે તને શીખવું. ના કે મારો બાપ કટકા કરી નાખે મારા, અને મારી વાંભુ વગેરે આ ગાયું નીકળે નહીં જોક બાર. પણ સંતે એમ કીધું કે આરાથી હારો ગોવાળ મળે અને તારો બાપ મૂકી જાય તો, અરે છો તો બાપુ એનાથી શું રૂડું. અને બરાબર એ 1 મહિનોને 9 દી ગાયો ચારી અને દુલા કાગ આવ્યા અહીંયા ફળિયામાં, ને મળો એક ગોવાળ હતો એ અને આ ભાયા કાગ બે વડછેડ હાલતી બેને ઓલો કામ માંગવા આવ્યો હતો. એટલે આ ગાયો લઈને પ્રવેશ કર્યો. ભાયા કાગને 5 હાથીની જમીન, 1 60 ગાયો હતી, 30 ભેંસો હતી, અને બકરાને ઘેટાને ઘોડાને ઊંટ ગણો એટલે 125 ઢોર હતા. એવો વૈભવ તો હતો ભાઈઓ કાગેને રજવાડું કહેતો કે દુલા મારું રજવાડું નહીં હાંચવી હતું. તો એણે પૂછ્યું દુલાને કે હવે ગાયું છોડવાનું બંધ કરવું છે? ગાયું ચારવાનું હવે તો બંધ કરવું છે કે નહીં? એટલે એણે કીધું હા બંધ કરું. એને બધાને નવાઈ લાગી. તે દીથી એ ગોવાળજી આવ્યો ને મળો એનું નામ હતું, એને એ ગાયું સુપ્રત કરવામાં આવ્યું. અને આ બેઠ દુલો કાગ કિશોર અવસ્થા એની ગણપતિની ગજાનનની મૂર્તિ સામે રાખી અને એ હજી પૂજાપાઠની તૈયારી કરે, એ ઓરડો હતો ને એમાં જ ભાયા કાગની તરવાર રહેતી, એટલે એ બરાબર તરવાર લેવા આવ્યા. નાની પૂજા ચાલુ હતી એટલે કે જો ગીગા રામજી પીપા વાવશે ને એ મારા મિત્ર છે, અને મુક્તાનંદ નામના સંત અહીંયા આવ્યા છે, હાલ હું તને અહીંયા લઈ જાઉં. ત્યાંથી જ ઉપાડ્યા અને ત્યાં જઈને મુક્તાનંદજીને સુપ્રત કર્યા. એને એમ કે આ હિસાબે આનું આ છૂટી જાય. હિપો મોભ
આ માંડણ માંડણ નદીને કાંઠે સાંગણિયા ગામ, અને એ મર્યાદાથી છ ગાંવ થાય સાંગણિયા. એમાં હિપો મોભરે, હિપા મોભને મેં તે બીજા કાગવાણીના બીજા ભાગમાં આખો લેખ લખ્યો છે કવિ કાગે, કે આ પરિવાર અરે અમારે ત્રણ પેઢીના સંબંધો, અને દર વર્ષ મહિનામાં એ બે વાર તો આવે જ મજાદરમાં. હવે છેલ્લે શું કર્યું ભાયા કાગે, હિપા મોભને તૈયાર કર્યો. એને એમ કે આ દૂલો જો માંસ મજીરાએ ચડી જાય ને તો આ ભક્તિ ભૂલે અને ભગત બદલે ભડ થાય એમ. એટલે એ આવતા તો ખરા મજાદર, નક્કી કર્યું રાતે અહીંયા વાડીએ ગયા. અને હિપા મોભે દુલા કાગને કીધું, આ ધીરે ધીરે વાતો કરતાં કરતાં પછી આ દારૂની વાત આવીને લીધી હોય તો સારું. અને દુલાને એણે આગ્રહ કર્યો, ત્યારે દુલા કાગે કીધું કે શું તારા જેવો આહિર અને હું બાળક જેવો ગઢવી, હું ચારણ આવો બાળક જેવો ચારણ એમ શબ્દો વાપર્યા, અને તું મને દારૂ પીવાનું કહે છે? અરે સાચો મિત્ર તો એ કહેવાય, ખોટે રસ્તે જતો હોય તો ત્યાંથી વાળીને સાચા માર્ગે ચડાવે. પણ આના શબ્દો અને હોર મોર નીકળી જાવ. આખી જિંદગી હિપા મોભે કોઈ દી કોઈને દારૂ માટે આગ્રહ નથી કર્યો, નકા આ મજાદર ને કંટાળા ને આ ગામડાઓ બધા એવા કે અહીંયા આગ્રહ કરીને પીવડાવે એમ, અને એમાં માભો કરે, એમાં ધાકધમકી હોય ને પાછી વિનંતી હોતો હોય. દુલા કાગને તો માથે એક વ્રત મેઘાણીયા નોંધ કરી છે પ્રસંગ, એક વ્રત હાથમાં પાઘડી લઈને દુલા મારું વેણ રાખ, બસ એક લઈને તું પ્યાસ છાંટો અને મારું એટલું વેણ રાખ એમ, અને છતાંય એને ના પાડ ન કહ્યું. એટલે હિપા મોભે સ્વીકારી લીધું અને ભાયા કાગને કીધું કે આ ચામડું આળું નથી, રંગાઈ ગયેલું છે, એને હવે આપણા રંગમાં રંગી શકાય એમ નથી. અને પછી આખી જિંદગી એને કોઈ દી કોઈને દારૂ પીવાનો આગ્રહ ન કર્યો. અને કાગે લખ્યું છે કે મારા પિતા વાપરવા માટે પૈસા નહોતા દેતા, મારે ધર્મસ્થાનમાં ફરવું હોય ગાયોને લઈને જવું હોય મને પૈસાની તો જરૂર પડે, અને એવો વિચાર તો એને આવેલો. એવો વિચાર એને આવેલો કવિતાઓ બનાવી અને ક્ષત્રિયોમાં રજૂ કરવી અને ત્યાંથી કંઈક આર્થિક ઉપાર્જન કરવું, પૈસા મેળવવા. કવિ કાગે લખ્યું છે કે આવો છોડનો કોંટો ફૂટે ને એ પહેલાં મૂળમાંથી હિપા મોભે ઉખેડી નાખ્યો ઠામ, અને એને કીધું કે જો આપણા ખોરડા એક જ કહેવાય, તારે જ્યારે પૈસાની જરૂર પડે ને જેટલી જરૂર પડે એટલી મારી પાસેથી લઈ જાય, પણ તું કોઈ દી ક્યાંય માંગવા જાતો નહીં. એટલે આ હિપા મોભની વાત. અને કંટાળા ગામ રામનોળને અહીંયા ભગત બાપુ જાતા ગાયું લઈને, અને એમાં બે જણાએ વાત કરી હિપા મોભ હારે કે આ વખતે જન્માષ્ટમી આપણે હારે ઉજવશું, અને થયું એવું કે અનરાધાર વરસાદ, જેટલી નદીઓ વચ્ચે આવે છે એ બધી બે કાંઠે જાય, અને આમને થયું કે આવા સંજોગોમાં ક્યાંથી પહોંચી શકે. એટલે હરવાળે એ બધા રામનોળની ડેલી હજી લાંબા વાહા કરવાની તૈયારી કરતા ત્યાં અવાજ આવ્યો, ભક્તા એ ભગત કવિ કાગ નહીં ભક્તા કહેતા ઘણી વાર. એટલે એને ખોલ્યું, જ્યાં ખોલ્યું ત્યાં આને જોયા હિપા મોભને. અરે આવા સંજોગોમાં તમે આવ્યા, તો કે રામાયણ તો ત્યાં વાંચી છે ને, પ્રાણ જાય અરું વચનને જાય તો પછી, એટલે એકવાર તને વચન આપ્યું તો પ્રાણના ભોગે એ પાળવું પડે. એટલે આવા સદગુણો હતા એમાં પાછો, બેન દીકરીઓ અમે ઊંચી આંખ ન કરવી, મહેમાનોની રક્ષા કરવી, સુરવીર હતા તો પણ મોઢે લાગી જાય એવા માણસો, પણ આવા એમાં પાછા સંજોગોને અનુસ્કોને એ જ વખતના સમાજને અનુરૂપ દુર્ગુણો એમાં હતા જે વર્ણવ્યા છે મેં. પ
પછી થોડીક મેઘાણીની વાત કરી. અમારે તો ચોટીલા 18 કિલોમીટર થયું મેઘાણીનું જન્મસ્થાન સ્થાનથી. અને મેઘાણીનો અને કાગબાપુનો મેળાપ થયો. હાથીભાઈ વાંક વડિયા સ્ટેટનું એક ગામડું, અહીંયા મેઘાણી જવાના હતા. હાથીભાઈ વહીવટદાર હતા. ત્યાં દાદભા ગઢવીને એ મળે એટલે દાદભા ગઢવીએ કીધું કે તમે મેઘા દુલા કાગને મળ્યા છો? તો કે ના, દુલા કાગને મળ્યા નહીં. અરે દુલા કાગને નથી મળ્યા, ફાટેલ પિયાલાનો ચારણ, મજાદરનો પરજીયો ફાટેલ પિયાલાનો ચારણ છે અને મળવા જોગ છે. એટલે મળ્યા. પછી લક્ષ્મીનારાયણ વ્યાસ મેઘાણી પછી બોટાદથી ભાવનગર આવતા રહ્યા. અને હું જ્યારે જઉં ભાવનગર ત્યારે મળું તો ખરો મેઘા મહેન્દ્રભાઈને, મહેન્દ્રભાઈના પરિવાર જે રહ્યા એ બધા. એટલે એકવાર બન્યું એવું કે લક્ષ્મીનારાયણ વ્યાસની પરસાળમાં જ મેઘાણીનો દુલાભાઈ કાગનો મેળાપ થઈ ગયો. તો એ આ દુલા કાગ જો, પાણકોરાનું ધોતિયું, પાણકોરાનો ડગલો, આમ એક પછેડી નાખેલી, સાફ હોય એનો પાછો. એટલે એ વખતના જે સર્જકો હતા ને એ કાગના વિરોધી ખરા, એના ઈર્ષ્યાળુ ખરા, કે અમે અને મોટામાં મોટો એનો ગુણ હતો અયાચક હતા, યાચના ન કરી કોઈ દી કોઈ પાસે. અને એ મૂળમાંથી કંઈ જ નહીં કહો છોડવો, હિપા મોભે મેં કહ્યું. આને દુલા કાગે લખ્યો છો કે આ નથી વળતો, મને ખબર નથી મારું શું થશે. પણ બીજા એ જમાનાના ચારણોને વચ્ચે કાગબાપુએ જે કાગવાણી મેં એક ઉલ્લેખ કર્યો છે ને, કરી દઉં. પાણીની નામના બહુ મોટા વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા, ધૌમ્ય પાણીની ને ચાણક્ય એ તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા અને પ્રાધ્યાપકો હતા. ચાણક્યની વાત કરું છું, થિયરી પોલિટિકલ સાયન્સ શીખવતા હતા, એ તક્ષશિલામાં શીખવીને પ્રેક્ટિકલ પટણા કરી દીધું, પાટલીપુત્રમ નંદવંશનો નાશ કરી દીધો. પાણીનીએ વ્યાકરણ રચી અને સંસ્કૃત પ્રાકૃતને અલગ કરીને રેખા દોરી દીધી. એટલે વિદ્વાનો જે કૃતિઓની રચના કરતા ને એ સંસ્કૃતમાં કરતા, પણ લોકકવિઓ જેટલા હતા એને પ્રાકૃતમાં લખવાનું ચાલુ રાખ્યું, લોકોની ભાષામાં. બુદ્ધને મહાવીરે પાલી ભાષામાં આપ્યો છે, અર્ધમાગજીને પાલીમાં ઉપદેશ આપ્યો છે. એટલે એમાં ચારણ કવિઓ હતા અને પ્રાકૃતમાં મીડિયા રચના કરવા, લોકોમાં મીડિયા પ્રસિદ્ધ થવા, એમ થતાં થતાં રાજદરબારમાં જ ગયા. રાજદરબારમાંથી રાજ્યાશ્રય મળ્યો ને ઘણા રાજકવિ થઈ. મેઘાણીની હાજરીમાં કાગબાપુને ધાંગધ્રનું આમંત્રણ મળ્યું કે ધાંગધ્રના રાજકવિ તરીકે આવી જાઓ. અને મેઘાણીએ કીધું મારું કામ નહીં, ન સ્વીકાર્યું બોલો. એટલે આવો પરિચય કર્યો તો મેઘાણીને એમ થયું કે સાધુ બાવા જેવું લાગ્યું એનું વ્યક્તિત્વ. કોઈ ઉમંગ નહોતો આમ મેઘાણીનો પરિચય કરાવ્યો હતો, એને એમ લાગ્યું કે અભિમાની છે, કોઈ ઉમંગ નથી એની આંખોમાં અને સાધુ બાવા જેવું વ્યક્તિત્વ છે. પણ એ પહેલાં થોડીક વાત કરી દઉં. મુક્તાનંદજી પાસે આવ્યા પીપાવાવ અને કાગે કીધું કે મારે પોશાલ જવું છે. ભુજમાં હતી ને પાઠશાળાને લોકસાહિત્ય શીખવતા કાવ્ય માટેની સંસ્થા, એટલે મુક્તાનંદજીએ કીધું કે આ ભુજ ને આ પોશાલ બે હાથે ને અને આ ગોઠણે ગોઠણ મેળવ્યા, સામે હાથે હાથ, 10 આંગળા સામે 10 આંગળા, આંખે આંખોનું ટાટક થયું એક આમ સામે, અને આમ હાથ કર્યો આંખ અડન કજા લખ્યા સવયું. એટલે કાગળ પેન્સિલ લઈને મથામણ તો કરી આને, દોડ તો હેમરગ ઢૂંઢ તો જંગલ બંધ સુગંધ કહા બન બાસે. હા, એટલે ના બી કસ્તુરી કુંડલ બસે મૃગ ઢૂંઢે બન માહી, આ જે ભાવ છે ને એ એની અભિવ્યક્તિ. અને 17 વર્ષની ઉંમરે આ પહેલો સવયો લખ્યો. ત્યાંથી સાહિત્ય સર્જનની પ્રક્રિયા શરૂ થઈ એ 60 વર્ષ સુધી આવી.
અને જ્યાં જો અહીંયા કોઈ ડાયરો એવો નહીં હોય કે મોઢે જ્યાં બોલું માં ત્યાં તો હાચેનું નાનપણ સાંભળે, આ મોટેપણની મજા મને કડવી લાગે કાગડા, આ ન બોલાણું હોય નિશાણી બનીને કિલા ખૂબ કાલા ચડનારા કોઈ ન મજા વડલો કે વણલાયું સળગીને મેલી દીયો જૂના માળા ઉડી જાઓ પંખી પાંખુંવાળા. તો આવા ગીતો જે હતા, જોકે આટલો મોટો સમાજ છે પણ આ વૃદ્ધોરિયા એ સિવાય મેઘાણીને આ કાગબાપુને ખરેખર સાંભળ્યા હોય કે ખરેખર એનો પરિચય એવા બહુ ઓછા છું. અમારા થાન આવેલા થાનગઢનું સાહેબ સાંસ્કૃતિક પહેચાન જો થાનગઢની હોય ને તો 62 વર્ષ ગણેશ ઉત્સવ આવ્યો. મહારાષ્ટ્રનો આભારી 1897માં લોકમાન્ય ટિળકે શરૂ કરેલો, અને લોકમાન્ય ટિળકને જે કોર્ટમાં સજા થઈ ને આજ મુંબઈની કોર્ટમાં ટિળકનો ફોટો, અને અંગ્રેજ મેજિસ્ટ્રેટે કીધું કે તમે એક શરત છે કાળા પાણીની 6 વર્ષની સજા ભોગવવી પડશે તમારે, એક શરત છે, બ્રિટિશ ગવર્મેન્ટની જો માફી તમે માગી લ્યો તો મહારાષ્ટ્રમાં રહી શકશો, અને જો માફી નહીં માગો તો કાળા પાણીની 6 વર્ષની સજા ભોગવવી પડશે. એટલે લોકમાન્ય ટિળકે કોર્ટમાં કીધું કે માફી માંગીને હું મહારાષ્ટ્રમાં રહું ને તો મારે મને આંદામાન છે. અને સોમાન બેર હું આંદામાનમાં રહું ને તો મારે મને એ મહારાષ્ટ્ર છે. હા, લાગે ને કહા ગઈ એ લોકો, પણ આવા હતા એમ નવી પેઢીને ખબર પડે કે આવા હતા આ દેશમાં. તિલકને પૂછ્યું કે આઝાદી મળ્યા પછી કયો હોદ્દો સંભાળ્યો, તો કે હું ગણિતનો પ્રાધ્યાપક થઈશ, ગણિતના પ્રાધ્યાપક જ હતા. તો એને 1893માં શરૂ કરેલું પૂનાથી, અને પૂના ગણેશોત્સવમાં ઉન ભીખુદાનભાઈજી એવા ગયો, ત્યાંના ગુજરાતીઓ અમારો આગ્રહ રહેશો, ભારતભરના શ્રેષ્ઠ કલાકારો અહીંયા તો આવતા, પણ અમે બે તો ગયા હતા અહીંયા, કારણ કે એ ગુજરાતી સમાજનો એવો આગ્રહ હતો. એ ગણેશ ઉત્સવ અમારા ગામમાં 62 વર્ષ ચાલ્યો, અને 55 વર્ષ નવરાત્રિ મહોત્સવ ચાલ્યો. બાપુએ જ નામ આપ્યું, સત્સંગ ભવન નામ બાપુએ આપ્યું, અને ઉદઘાટન બાપુએ કર્યું, અને એમાં 9-10 રામચરિત માનસ ભગવાનજી શર્માજી અને આવતા જનકભાઈને અમરદાસજી આવતા, એટલે આ એક કલાક આવે રામચરિત માનસ, પછી જે કલાકારો આવે, જે સંતો આવે કે જે વિદ્વાનો આવે, જેમાં વ્યોમાનંદજી આવતા રામકૃષ્ણ મિશનનો, અને કેકા શાસ્ત્રી આવે, તો આ 55 વર્ષ આવેલો, અને 55 વર્ષ નવરાત્રિ મહોત્સવ આવેલો, અને એનું 35 વર્ષ મેં સંચાલન કર્યું. જે કલાકારો આવે ને એનો પરિચય મારે આપવાનો. હમણાં ઢાંકણીયામાં હતું અમારે સન્માન, તો એમાં હેમભાઈ આવતા ત્યારે હું એની પૂર્વ ભૂમિકા બાંધીને એને રજૂ કરું. પણ અમારે ગણેશ ઉત્સવમાં કાગબાપુ પધારેલો, રાણા સાહેબની આ મહેમાન થયા, સાંજે અમે જમ્યા બધા, અને પછી ગણેશ ઉત્સવ જ્યાં ઉજવાય ને ત્યાં પરશુરામ નગરના સ્ટેજમાંથી આવ્યા, સફેદ ધોતી જોધપુરી કોટ પહેરતા બંધ કલરનો, માથે સાફો લાંબા વાળ, અને કોઈ જાતના સંકોચ કે આ નહીં. મેં જોયું કે આ આ વ્યક્તિ છે ને એ સ્વભાવમાં જીવે છે, પ્રભાવમાં નહીં, દર્શનમાં જીવે, પ્રદર્શનમાં નહીં. ચેદી બાપુ ચમડપોશ ઓકો પીતા, એટલે ઓકો ધગાવવામાં આવ્યો, કરકટિયા બરગટિયા નાખીને ગળાકું નાખીને ખરેખર રાગે થયો છે. બાપુએ ઓકો પીધો પહેલો, પછી આ ગાડલા સ્ટેજ ઉપર વાહેન ગોળ તકિયા, એની હારે પાછા બે નારા હોય. એ અમારે રાણા સાહેબ હોય, જેઠસુર દેવ હોય, ચંદ્રકાંતભાઈ આકાશવાણી રાજકોટવાળા, રતિકુમાર વ્યાસ હોય એમના, અને આ બધા એમની સાથે બેસો, એટલે ઓકો પીને બાપુ હા બરાબર, એટલે બાપુએ ઓકો પીધો, પછી આવ્યા સ્ટેજમાંથી સાફો કાઢીને મૂક્યો એક કોર્સ, વાળ બરાબર કર્યા, અને એક જ કાવ્ય ગણેશ માંડીને જે ઉપાડ્યું ફેંસલો, લેખક આગળ લખ્યા તાત પ્રભાતને કારણે જીતવા કલમ ટાંકી,
વર્ષોના વર્ષો વિચાર કરીને માંગતા નવ રહ્યો કાંઈ બાકી. ત્યાંથી શરૂઆત કરીને જે વાગધારા શરૂ થઈ ભાઈ, આ હા હા, સ્તબ્ધ મેદની શબ્દ ન ઉસર્યો. અને એક ધારો વાણીનો પ્રવાહ એમને માલતા હાલતા માણસો મુગ્ધ થઈ ગયા. એમાંય આ નરસિંહ અવતાર ને એ વર્ણનો આવ્યા ને કૃષ્ણનો આવ્યા, જલ્દી જલનો ગર્વ ઉતર્યો ને પછી છેલ્લે રાવણનો વારો આવી ગયો. અને હિમગીરી ભીંત પર જે લખ્યો ભેંસલો વન જતા પાંડવે તે સ્વીકાર્યો, એ પંક્તિ આવી હિમાલયની ગિરિમાળા ને સફેદ પહાડો ને એમાં પાંચ પાંડવ ને દ્રૌપદી ને કૂતરો ને આયલા જાય છે એમને કરુણાન છે એનો અંત. હે સબસે મધુર વો ગીત જીસે હમ દર્દ કે સોર મેં ગાતે હમ. અને અહીંયા પહોંચ્યા પછી હિમગીરી ભીંત પર જે લખ્યો ફેંસલો વન જતા પાંડવે તે સ્વીકાર્યો. અને પછી પ્રાચીને ભી પડે ભીલના બાણનો ફેંસલો જગત નાથે સ્વીકાર્યો, એ પંક્તિ આવતા બાબુ ત્રણ કલાક થયા. ત્રણ કલાક સુધી એક ધારો વાણીનો પ્રવાહ લગભગ થાન 10-15 હજારનો વડીયો. એટલે આ વાણીની તાકાત છે. મનુભાઈને મળવાનો છે આજ કાગે એવોર્ડ દીકરો છે ભાઈ સંજીભાઈ. અને હું ઘણી વાર મજાકમાં કહું, અમારા મિત્રો તો ઘણા છે આ ચારણ ગઢવી બધા કલાકાર મિત્રો, આ લોકો શરૂઆત કરે ને એ તમને વિચારવાની તક ન આપે પછી. હવે એક રાજકુમારી બેઠી હોય જરૂર ખે, રાજકુમાર નીકળે આટલી જ વાત હોય, પણ મનુભાઈ જો એનું વર્ણન કરે. મનુભાઈ ગઢવી ગૌરવથી કહેતા હોય કે હું થાન પાસ છું, થાનમાં કલાકાર માત્ર આવી ગયા છે. એટલે મનુભાઈ તો ગૌરવથી કહેતા. અને અમારા રાણા સાહેબના દીકરાએ ગુજરી ગયા ભગીરથસિંહ રાણા, એની સ્મૃતિમાં ઓપન એર થિયેટર બનાવ્યું, એનું ઉદ્ઘાટન મનુભાઈ કર્યું. કસુંબીનો રંગ પિક્ચર ઉતર્યું ને એ અમારે છોડી દેવાનું ભાઈ પૂછ્યું. અને એ કલાકારો બધાનો સામે જ ઉતારો હતો અમારે ત્યાં લોહાણાની ભોજનશાળામાં. મનુભાઈ જેવા વર્ણન કરે બે જોતા હાલતા કે હા મામી તરવારીઓ કાઢીને કડાકા થયા, પણ તણખા જેડ્યાને ખાંડો વન મીંડ્યા ભાટ 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 હળગવાને એની મશી અમરાપરની ભીંતું સુધી પહોંચી. અને ભીંતું માથે મીંડ્યા મશીનના પોપડા બાજવા, એમાંથી આંજણ બનાવીને આંખમાં આંજીને રાજકુમારી બેઠી હતી અને જોવાને નીકળ્યો બાગડતા ધમ્મા 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 બાગડતા ધમ્મા ધમ્મા કરતા. આમ જ્યાં જોયું તો નાના તમો બોરો ભયો, તો દિવસે બોરોને કોઈ આપહી પ્રેત લગાય કે આપહી દેત રોઈ, સજન તમારા સ્નેહમાં સુકાણા અમે શરીર, એક પાપી નૈણા ન શીખ્યા કે તો બરોબર લાવ્યા નીર. હવે આ એક આટલી વાતને આ રીતે લડાવીને રજૂ કરે. અમારા જેવા અણગઢને કીધું હોય તો અમે તો કહ્યું કે ભાઈ રાજકુમારી બેઠી જરૂર કરે. રાજકુમાર નીકળ્યો કોડા માસે બહેન નીકળ્યો, બહુ બધું એવું કહી મારો મૂળ વિષય તો કે હાસ્યરસ છે. હું ભીખુદાન ભાઈ બે જણા બેઠા હતા, એમાં એક જણો આવ્યો અમને જોઈને કે તમે બે હાલ્યા બહુ. એને સ્ટેજ ને 50 વર્ષ પૂરા થયા, મને પૂરા થયા સ્ટેજ શો ને 50 વર્ષ પૂરા થયા. એમાં વળી એક જણો આવીને કે હજી જીવો છો? ભાઈ જીવી તો શું વાંધો તમને, સ્ટેજ શો ને 50 વર્ષ પૂરા થયા અને મને 83 વર્ષ પૂરા થયો. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા, બોલો કફરતમાં થયા છે એવું નથી. અમારે ઉઠે બેઠા બેઠા વૃદ્ધો ચર્ચા શું કરે ખબર છે, 80 વટી ગયેલા, મારું મરવા માથેથી મન ઉઠી ગયું. પાછા ગળો ગોખરું લીંડી પીપર અશ્વગંધા ને સત્તાવરી મત ધારે લ્યો તો તાકાત વધે. હા હવે વધજે, હતી તેદી ન જળવાની એ હવે વધશે.
પણ સાહેબે જાની સાહેબે કીધું ને હાજી પધારો અને કવિ કાગ બાપુની ઉદારતાની વાત કરું. 25 નવેમ્બર 1903 એમનો જન્મ થયો અને 26 ડિસેમ્બર અને 26 જાન્યુઆરી આ પદ્મશ્રી એવોર્ડ મળે છે ને એ 25 તારીખે જાણ કરવામાં આવે હવે તમને પદ્મશ્રી માટે પસંદગી મળી છે. તો 26 જાન્યુઆરી 1962 કાગ બાપુને પદ્મશ્રી એવોર્ડ મળ્યો અને 63માં એમણે 250 સાક્ષરોને એ જમાનાના ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સાક્ષરોને આ મજાદારને આંગણે નોચર્યા બોલો. અને અસલ કાઠિયાવાડી ભોજન બધાને આસ્વાદ લેવડાવ્યો એનું ખવડાવ્યું અને ત્યાર પછી કાવ્યો અને ભજનો અને દોહા અને છંદી કાગબાપુએ રજો કર્યા સાક્ષરો સમક્ષ અને એની સ્મૃતિમાં એને એક એક કામળો ભેટ આપ્યો. આ દરેક 250 એ 250 ને એક એક કામળો અહીં ભેટ આપવામાં આવ્યો કે આ પ્રસંગ અહીં આવ્યા હતા મજાદારી એમને ખ્યાલ મારે એટલા માટેની વાત છે. અને પછી જીવન 1903 થી 1977 એટલે 22 ફેબ્રુઆરી 1977 એમણે અંતિમ વિદાય જે લીધી એટલે 73 વર્ષ 2 મહિના અને 28 દિવસનું આવ્યો છે. અને એમાં 60 વર્ષની સાહિત્ય સાધના જે કાગવાણીના 8 ભાગમાં સંગ્રહિત છે. અને પછી જીવન બદલી ગયું જેમ કવિ જે છે ને એને સાંપ્રત સમયની અસર ન થાય એવું ન બને. આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાણી હિન્દુસ્તાનમાં આવી 150 વર્ષ આપણો અભ્યાસ કર્યો. રોબર્ટ ક્લાઇવે નોંધ લખી કે આ દેશના લોકો પગાર આપે અને વફાદાર છે રાષ્ટ્રને નહીં. અહીંથી ને અહીંથી પોલીસ 20 રૂપિયા પગાર હતો એ વખતે પોલીસનો. પણ એ પોલીસ સત્યાગ્રહીઓ માટે લાઠીચાર્જ કરે. એ ભગતસિંહ સુખદેવ રાજગુરુ એને બરફની પાટીઓમાં થવડાવે એને ફાંસી હોતા આપે પાછા. એ ક્યાંથી ઇંગ્લેન્ડથી નહોતા આવ્યું. હા, 4 વાર હું જઈ આવ્યો છું ઇંગ્લેન્ડ. એકવાર તો બાપુ કથામાં લઈ ગયા હતા એટલે કથાના આમંત્રણમાં ગયો હતો. આપણું ગુજરાત રાજ્ય છે ને એનાથી થોડોક જ મોટો છે અને આંધ્રપ્રદેશનું સ્ટેટ છે એનાથી નાનો જ પાછો. આપણું આંધ્રપ્રદેશ સ્ટેટ છે ને ઇંગ્લેન્ડથી મોટો 200 માઇલ આમ 600 માઇલ આમ આવડો દેશ નાનકડો. ગમે અહીંયા પ્રોગ્રામ કરીને સાંજે ઘર ભેગા થઈ જતા એટલું એનું. અને ત્યાં એંગ્લો સેક્શન નામની જાતિ રહેતી એને એંગલેન્ડ કહેતી એટલે એના ઉપરથી ઇંગ્લેન્ડ પડ્યું. બ્રિટન નામની જાતિ વસતી એને બ્રિટન કહેતી એટલે બ્રિટન કહેતી એના ઉપરથી બ્રિટન. આનીકોર બ્રિટન આનીકોર વેલ્સ ઉપર સ્કોટલેન્ડ ત્રણેયને ભેગા કરીને ગ્રેટ બ્રિટન બનાવ્યું. અને આયર્લેન્ડનો ઉત્તર ભાગ એને જીતીને આમાં ભેળ્યો તો યુનાઇટેડ કિંગડમ થયું. મને વિચાર દર વખતે એ થાય કે આને આ 5 કરોડ ને આપણે તે દી 40 કરોડ હતા. આ 190 વર્ષ રાજ કેમ કરી ગયા. પણ પછી મેં જાણ્યું કે રોમનો ઇંગ્લેન્ડ માટે 400 વર્ષ રાજ કરી ગયા તો એ મને એમ છે એમ તો આનંદ થયો. ભલે ને આ 190 વર્ષ રાજ કરી ગયા ઓલા 400 વર્ષ. અને આજે એના સ્મારકો એને સાચવા છો પાછા ઇતિહાસની રીતે. રોમનો છે ને રસ્તા બનાવતા જમીનથી ઊંચા બનાવતા એટલે એને હાઈવે કહેતા. આજે આપણે હાઈવે કહી આ ઘડિયાળમાં કાંટા આવે છે ને 1 ને 2 લીટા બિગ બેન ટાવરમાં જે રહ્યા એ રોમન લેટર્સ છે. અને બાસ નામનું ગામ છે અહીંયા એ ગરમ પાણીના ઝરણા નીકળ્યા ને પછી ગામ વસી ગયું. હું ગયો છું અહીંયા જોવા એટલે સ્નાનાગારના શોખીન રોમનો હતો. અને ઊંચા પિલર્સના મકાન આપણા જે જોવો છે ને પાર્લામેન્ટ હાઉસ રાષ્ટ્રપતિ ભવન એ રોમનોની દેન છે.
એટલે આવો પણ ઇંગ્લેન્ડથી આ કંપની આવી અને આ આપણે એને 100 વર્ષ 1757માં ગમતું નથી લોકોને, પણ હવે ઇતિહાસ તો ઇતિહાસ છે. ક્લાઇવે બીજી નોંધ એ કરી કે આ દેશના અમુક લોકો રહ્યા ને એને એની કિંમત હોય છે, એ ચૂકવો એટલે તમારું કામ કરતાં થઈ જાય. સાહેબ 1758ની વાત કરું, 2,36,000 પાઉન્ડની લાંચ આપી મીર જાફરને, સિરાજુદ્દૌલાનો હગો મામો સાહેબ. 1,00,000નું લશ્કર લઈને પ્લાસીના મેદાનમાં આવ્યો ને 6,000નું લશ્કર લઈને ક્લાઇવ આવ્યો, બધા ફૂટેલા દેશ જોઈ ગયો. લડાઈ શરૂ થઈ તો આપણું લશ્કર ઓની હારે ભળી ગયું બોલ અંગ્રેજો હારે. વળી ક્લાઇવે નોંધ કરી કે એક એક કાંકરો માર્યો તો મરી જાય, એટલા જ અમે અંગ્રેજ હતા. કબીરની વાત એ છે કે આ દેશે શરણાગતિ સ્વીકારી કરો, એટલે ગુલામ રહેવા આપણે બહુ પ્રયાસ કર્યા, મોગલો માટે લડ્યા ને, તુર્કો માટે લડ્યા ને, અફઘાનો માટે ને, અંગ્રેજો માટે આપણે લડ્યા બોલ. 8,00,000 મોકલ્યા વિશ્વયુદ્ધ થયું, એમાં ઇન્ડિયન સોલ્જર્સ હતા. તો આ જે સ્વાતંત્ર સંગ્રામ થયો ને 1857, ચમક ઉઠી સન 57 મેં વતલવાર પુરાની થી, ખૂબ લડી મરદાની વ તો ઝાંસી વાલી રાની થી, બુંદેલે હર બોલો કે મુખ અમને સુની કહાની થી, ખૂબ લડી મરદાની વ તો ઝાંસી વાલી રાની થી, આઉટરામ હેવલોક હડસન યુરોઝ એ બધા અંગ્રેજ સેનાપતિઓ હતા, બહાદુર શાહ જફરને, તાતિયા ટોપેને, નાના સાહેબને, બેન બેગમ જિનતમલને, કુંવરસિંહને, આપણા હતા. તો ઓલા ભારતમાં આવ્યા તો સર યુરોપનો ઉર્દુ જાણતો, એટલે એને બહાદુર શાહ જફરને કીધું કે દમ દમે મેં દમ નહીં, અબ ખૈર માંગો જાનકી, આ જફર ઠંડી હોઈ શમશેર હિન્દુસ્તાન કી. તો જફર કે હિન્દીઓ મેં બો રહેગી જબ તલકી માનકી, તબ તો લંડન તક ચલેગી તે ગે હિન્દુસ્તાન કી. અને એ યુદ્ધ થયું, ન સફળ થયા, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો શાસનનો અંત આવી ગયો. એટલે બ્રિટિશ શાસનમાં 100 વર્ષ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના, 90 વર્ષ બ્રિટનની પાર્લામેન્ટ. પણ ગમે એમ તો એ લોકશાહી દેશ તો ખરો, અને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં હિન્દી સભ્યો હતા, દાદાભાઈ નવરોજી અહીંયાના સભ્ય હતા. પછી આ શિક્ષણ નાનતેની વાતો થઈ બધી, પણ આટલી પૂર્વ ભૂમિકા કરવાનું કારણ એટલું કે ત્યાર પછી દેશ જાગી ઉઠ્યો, અને વિરાટ જ્યારે જાગે છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત એને બંધનમાં ન રાખી શકે. આની કરથી લાલા લજપત રાયનું અવસાન થયું, લાંબી વાત છે, પણ એ હવે અત્યારે તો હું નથી કહેતો, પણ તું મોજે ખૂન દો માય તું મેં આઝાદી દૂંગા, આવું સુભાષબાબુએ કીધું. ગાંધીજીએ કીધું કરેંગે યા મરેંગે, લોકમાન્ય તિલકે કીધું કે સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ, સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર હે આણીમી ઘેતનાર. અને યુવાનોએ વતન કિરાહ મેં વતન કે નવજવાન શહીદ હો. નાની કોર્ટ જયચંદ વિદ્યાલંકાર ભણાવતા વિદ્યાર્થીઓને, અને એ એમ શીખવતા, અંગ્રેજી કેળવણીનો બહિષ્કાર કર્યો ને ત્યારે એના વિકલ્પમાં સ્વદેશી કેળવણી શરૂ થઈ. એટલે લાહોરમાં હતી મહર્ષિ દયાનંદ કોલેજ, એના પ્રાધ્યાપક એ વિદ્યાર્થીઓને કહેતા કે ઇતિહાસ ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસ સર્જો. અને એ વિદ્યાર્થીમાં એક હતો ભગતસિંહ, એણે ઇતિહાસ સર્જ્યો બોલો. તો આ ભૂમિકાની કવિઓ માથે શું અસર થઈ, રૂલાભાઈ કાગમાં. તો દેશભક્તિની જે ગંગા વહેતી હતી ને એમાંથી નીર નહેરો કાઢી કાઢીને પોતાના ગામ લઈ જાય, એમ એક નહેર દેશભક્તિના કાવ્યોની અહીં મજાદર સુધી પહોંચી. અને પછી રાષ્ટ્રીય ગીતો લખાણા, જો ભૂદાનના લખાણા ને દેશભક્તિના લખાણા ને બીજા લખાણા, શિષ્ટ સાહિત્યવાળા ચર્ચા જે કરે ને કે જન ચારણી સાહિત્ય રાજાનું પ્રાંગણ છોડી જનતાના આંગણ સુધી પહોંચી શક્યું નથી, આવી ટીકાઓ થતી. તો હવે આ આજે આ વડલો કે વનરાયું હળગીને મેળી દીધો, જૂના અમારે ક્યાં રાજાની એમાં કરી છે. અને બહુ પ્રિય મને જેવું એ વખતે ગીત હતું હોય તો આવડું, કે નિસરણી બનીને જોગ જોગ ઊભા, ચડનારા કોઈ ન મળ્યા ને, દાદરો બનીને કિલ્લા ખૂબ ખાધા, તપસ્યાના ફળ ન મળ્યા.
પણ એમાં કલાકાર માટે જે લખ્યું, પગે બાંધી ગોગરા ને માથે ઉઠી ઓઢણી, અમે ઘાઘરિયું પહેરીને પડમાં ઘૂમ્યા, જોનારા કોઈ ન મળ્યા. તો આ વ્યથા છે જગતનું ભલું કરનારાઓને જગતે કેવો આપ્યો છે. અહીંયા 11 ડાયા જજ એથેન્સને ચુકાદો આપ્યો, સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીવડા. સત્યનો શોધક હતો અલ ઇલાજ મનસૂર નામના સોફી સંતને, અગર હૈ શોક મિલને કહા તો હરદમ લો લગાતા જા, બુરામાં બુરી રીતે મારવા માં. ગાંધીજીને 3 ગોળીઓ મારી, એના 16 દેહ ઉપર નહોતી, એક સત્ય ઉપર હતી, એક અહિંસા ઉપર હતી, એક માનવતા ઉપર હતી. અને જીસસને જડી દીધા, જીસસને ખીલે છે જડી દીધા. બોલો, મરતી વખતે તોય છેલ્લા શબ્દો હતા કે ફાધર ફરગીવ ધેમ, ધાઈ ડુ નોટ નો વોટ ધાઈ ડુ. ઈશ્વર આમને માફ કરી, ખબર નથી આમને અહીંયા શું કરી રહ્યા. આ જગતનું ભલું કરનારને આ બધા સત્યના માર્ગે આવનાર હતા, એનો આવો અંજામ આપ્યો છે, એની વેદના કાગબાપુ આમાં વ્યક્ત કરીશ. માથડા કપાવી એમને ઘંટીએ ઓરાણા, અને પછી ચૂલેરે ચડીને પીરસાણા, જમનારા કોઈ ન મળ્યા. તો આવી વેદના આમાં વ્યક્ત થઈ છે. કાગબાપુનો તો આગ્રહ એવો હતો ગાંધીજી આવ્યા એમ મજાદા, પણ પછી ન આવ્યા. પછી એને વિનોબા માટેનો પ્રયાસ, એ ન મેળ પડ્યો. પછી વિનોબા માટે પ્રયાસ કર્યો, એ ન થયું. પણ છેવટે રવિશંકર બાપાને તે આગ્રહ કરીને લઈ આવ્યો. છોડવડરી ગામ એમનું જન્મસ્થાન કવિ કાગનું. તો અહીંયા રવિશંકર મહારાજ પધાર્યા, અને કાગ બાપુએ 50 વીઘા જમીન, 10 હળ, 10 બળદ, 100 મણ અનાજ, 400 ગાડી ખડ, 100 ગાડી ખડ એટલે 400 મણ થયું, 400 મણ આપ્યું ખડ, 1 હરિજનને પાકું મકાન, અને 10 કૂવા ગળાવી દીધા. ત્યાર પછી ભજનના ગીત, આ ભૂદાનના ગીતો ત્યાર પછી લખ્યા. માણા બોલેને અસર નથી થતી, એનું કારણ શું છે કે અનુભૂતિ જ્યાં સુધી અભિવ્યક્તિ ન બને ને ત્યાં સુધી અસરકારક હોય જ નહીં. આપહી રંગાય વિના વર્ણ લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. કલાકારો માટે જ આ પ્રસંગ એક રજૂ કરું છું 2 મિનિટનું. દુનિયાનો માન સંગીતકાર મોઝાર્ટ, એની પાસે યુવાન એક ગયો કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે. તો ઓલો કે તમારી ઉંમર નાની ગણાય, એટલે ઓલે તરત જ કીધું કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. એટલે હાસ્ય તો મારું ક્ષેત્ર છે, અને કાગ બાપુમાં હાસ્ય શોધવાનો પ્રયાસ કર્યો. બોલો, મેઘાણીમાં કર્યો. મેં મેઘાણી એક ગામમાં જઈને પૂછ્યું કે આ ગામમાં કોઈ મોટું માણસ જન્મ્યું છે. 2 કલાકે તપાસ કરીને ડાયામાં ડાયા માણસો આવ્યા, મોટું માણસ કોઈ જન્મ્યું નથી, બધા બાળક જન્મ્યા છે. અને કાગ બાપુ જેઠસુર દેવ મુંબઈથી આવતા, મુંબઈ એમનો એક કાર્યક્રમ હતો, એમાં એક વિદ્વાનનું મંડળ હતું, એમાં કાગ બાપુને થોડુંક બોલવાનું, એ બોલ્યા. એણે કવર આપ્યું, એ કાગ બાપુએ સીધું જેઠસુર દેવને આપ્યું. અને પછી કાગ બાપુની ટિકિટ ફર્સ્ટ ક્લાસમાં હતી. એ જમાનામાં એટેન્ડન્સના ખાના આવતા હારે, એની સેવકો હોય એ પાસે એમાં બેસે, એની જરૂર હોય ત્યારે આવે જ. એટલે જેઠસુર દેવ એ હોકો પીવાના બાને આવે ફર્સ્ટ ક્લાસમાં, અને પછી બે રહે. એટલે કવિ કાગે કીધું કે ઓંચિતાનો આવીને ટીટી પાડશે ટાલ, તેથી મુંડકીઓનો માલ તું જાતો કરજે જેઠસુર. આવું એક જડ્યું, અને એમને બીમાર જ્યારે હતા ને કાગ બાપુ, ત્યારે અમે રાણા સાહેબને હું અમે જોવા ગયા. હા, અને ચારણ બોર્ડિંગમાં બાપુનો હતો ઉતારો, ત્યાં અમે જોવા ગયા.
અહીંયા અમરોબીઓને ખબર છે, એક મોટાભાઈ વધે વૈદ હતા, ભારે ચારની સાહિત્યના શોખીન, અને હા મઢડાવાળા ને કાઠી દરબાર જ કહે કોઈ સાફો ને બાફો ને મોસો ને. અમે અહીંયા હતા ને તો કાગબાપુ હોકો પીતા આમ નાળ આપી તે મોટાભાઈ વૈદ શરૂ કરી. રાણા સાહેબ તો ડાક્ટર પાસે કે બાપુ તો દર્દી છે ને તમે એ હોકો પીવો. મોટો ભાઈ વૈદ કે યુલા કાગ જેવો પવિત્ર ચારણ અને મને હોકાનો આગ્રહ કરે ને હું જીવતરવાનું કરું. હા હા હા. એટલે અને આ ફોટો મને આમંત્રણ મળ્યું ને, ફોટો બાપુ જોયો એનો. ખરેખર બન્યું એવું કે મુંબઈ અમારો કાર્યક્રમ અને ધીરજ ચાવડા બહુ સારો ફોટોગ્રાફ, આ ફોટો લીધેલો એનો, એ મને કે તમે કાગ બાપુના પરિવારને આ ફોટો પહોંચાડી દેશો. તેથી તો રામભાઈ કાગને અમારા ધોમ કાર્યક્રમો હાલતા અમદાવાદમાં ને મુંબઈમાં ને ભાવનગરમાં, દિલ્હી અમે ગયેલા, મન ભેખુદાનભાઈ અહીંયા મુંબઈ ગયા હતા. એ કેશોદથી ફ્લાઇટમાં તમે બેઠા ને, હું અહીંયા કેશોદમાં હતો તોય મને કે ના તમે રાજકોટથી આવીને ફ્લાઇટમાં બેહો, કેશોદની ક્યારેક કેન્સલ થાય. આ કેશોદથી બેઠા ને હું રાજકોટથી બેઠો ને અમે મુંબઈ એરપોર્ટ માટે બેઠા ને હોટલ સેન્ટરમાં ઉતારો આપ્યો રામભાઈઓ, કઢી જેવી ચા આમ હળી નાખો તો ઊભી રહે. અમે તો ચા પી પી કરી મારાની 14 રૂપિયાની ચા તે દી આવી. રામભાઈ કરાવ્યો એવો જલસો અમને. એટલે મેં કીધું રામભાઈ અવારનવાર ભેગા થાય છે હું એને આપી દઈશ. અને મેં ફોટો લીધો ને પછી હું ઘરે આવ્યો એ ફોટો લઈ અને બીજા કેટલા ફોટામાં શી ખબર એવો ગોટો ચડ્યો, એ ફોટો જ જડે નહીં મને. મારા પ્રોગ્રામ હારે થાય ને દર વખતે રામભાઈને કહું ફોટો ભાઈ તમને દેવાનો. એમાં એકવાર અચાનક ફોટો જડી ગયો બોલો, અને ભાવનગર બરાબર 100 ગ્રામ. એટલે ફોટો લઈને હું આવ્યો ભાવનગર, ચારણ બોર્ડિંગમાં ગયો. પણ રામભાઈ નહોતા, રામભાઈનો ફોટો હતો. પણ એક દીપક અને બે અગરબત્તીઓ પ્રગટાવેલી હા. પછી મેં ભારે અહીએ એના ફોટા પછી કાગબાપુનો ફોટો મૂક્યો. જહાં મેં જબ તલક યારો હમારે જિસ્મ મેં દમ હૈ, કભી હસના કભી રોના કભી શાદી કભી ગમ હૈ. મને લાગે છે ટાઈમ પૂરો થયો સાહેબ. હે લાઉટ છે એમ કહેતા ક્યાં અટકવું, એટલી જો જીવનમાં ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એક પત્રકાર બેને વળી મને પૂછ્યું કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, એ મને મદદ કરે. અને અબ્રાહમ લિંકન એક નોટ કરાવતા સેક્રેટરીને, એમાં એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. એટલે ઓલો સેક્રેટરી કે સાહેબ આ કરકશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે એ મેરી ટોડ. તો ઓલો બહુ મોડો પડી ગયો, માફ કરજો સાહેબ કે મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં નહીં ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? અને ઢાંકણિયા અમે 7 તારીખે આવ્યા હતા, ઢાંકણિયા નાનું ગામડું એમ ભાઈનું જન્મ સ્થાન. હજી એ ગામડા અહીંયા ગામડું જ છે આ, પણ ગામડા ગામમાં તમે જોજો વરરાજો થયો હોય ને એનું માચમ બહુ 2 દિવસ સાચવવામાં આવે, એનો માપો એવો જાળવવામાં આવે. વરરાજા માટે ગરમા ગરમ ગાંઠિયા, હારે પાછી ગરમ જલેબી, કેટલી ભરીન ચા ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી, ધરવા હાંઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. અને પછી તમાકવાળું પાન ગલોફે ચડાવીને વરરાજા તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો હોય, સાફામાં પાછી કલગી, બગલમાં આમ ચરવાયેલો હોય, પડખે અણવર લોટો લઈને હાલે. વરરાજા લોટા વોટા ન ઉપાડે,
એ તો સાથે કાઢીને આમ હાલે ને એટલું જ નહીં, આગળ ઢોલી પાછો ઢોલ વગાડતો જાતો. ધ્રુજબાંગ 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 ગામ આખું જોવે વરરાજ જાય. અને પછી 2.5 વીઘાના ખેતરમાં આમ બીડી હળગાવીને એકલો બેઠો હોય. આ તમે ખડખડાટ હશો છો ને ત્યારે એક વાત ધ્યાનમાં નહીં લીધી હોય, જ્યારે માણા ખડખડાટ હશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવો ને વિચાર હું બે કોઈ દે ન બને હારે. અને વિચાર ન હોય એટલે અમનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શન જે છે ને, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ, સમાધિની ફલશ્રુતિ એ અમન છે. નૃત્યમાં એ અમનની સ્થિતિ સર્જાય. ફરજ આ સોફી સંત થઈ ગયા એનું નૃત્યની છે આ થિયરી. તો મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? અંગ્રેજીમાં છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો નાનો નથી હોતો, કારણ કે હું છું. એક વાત છે કે આઈને આમ આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. એટલે એક વાર તો હું અહીં આવીને આ કાર્યક્રમ આપી ચૂક્યો હતો, પછી પાછું આમંત્રણ મળ્યું એટલે મને આ પાછું ફરીને યાદ કરવાની તક મળી. અને યોમાનંદજી રામકૃષ્ણ મિશનમાં કહેતા કે તમારા પુરસ્કાર શું, મેં કીધું રામકૃષ્ણ મિશન આમંત્રણ આપે એ જ પુરસ્કાર. વાહ ભાઈ, જેમ ભીખુદાન ભાઈએ કીધું ને કાગને ફળીએ કાગની વાતો. ચંદ્રકાંત બક્ષી મુંબઈના શેરીફ હતા અને હું એને ફોન કરું ને એટલે મને પહેલી સૂચના એ આપે ફોન તમે બંધ કરશો ને. હવે મુંબઈના શેરીફ કેટલા વ્યસ્ત જીવન જીવતા હોય, પછી હાલે અમારી વાતો લાંબી. પણ છેલ્લે એમ કહેતા કે વાત કર્યા જો માણા ક્યાં રહ્યા, કોની પાસે જઈને વાત કરવી. બસ જાની સાહેબ પૂરું કરી દઉં. હા, આભાર, ધન્યવાદ.